હેલો એવરી વન વેલકમ બેક ટુ લોજીકલ અત્યારે આપણે જી ડબલ્યુએસએસ બી ઇન્ટરવ્યૂના ઇન્ટરવ્યૂ રિલેટેડ ડિસ્કશન કરીએ છીએ જેની અંદર આપણે અત્યાર સુધી છેતાલીસ જેટલા પ્રશ્નો સોલ્વ કરી નાખીએ છીએ આજે બીજા પાંચ એક પ્રશ્નો એટલે ટોટલ પચાસ જેટલા પ્રશ્નો આપણે આજે ટોટલ સોલ્વ કરી દઈશું ઓકે તો અત્યાર સુધી જે પણ આપણે ચર્ચા કરી આઈ થિંક તમને દરેક લોકોને ગમતી હશે અને હેલ્પફુલ પણ થતી હશે તો આજે આપણે ચર્ચા કરવાના છીએ જે છે એ તમારા અત્યારે નજીકમાં જે ઇન્ટરવ્યૂ છે એના ઓરિએન્ટેડ એની અંદર જે પ્રશ્નો પૂછેલા છે એના ઓરિએન્ટેડ જ ચર્ચા કરીએ છીએ જેથી જેને હાલ ઇન્ટરવ્યૂ છે એ લોકોને પણ આપણે મદદરૂપ થઈએ તો મોસ્ટલી અત્યારે જે ઇન્ટરવ્યૂ આવી રહ્યું છે એની અંદર જે પણ પ્રશ્ન બનશે અથવા તો ગયા વખતની જે આપણી પાસે ક્વેશ્ચન બુક છે એના પરથી જોઈએ તો ગ્રાઉન્ડ વોટર રિલેટેડ ઘણા બધા પ્રશ્નો પૂછેલા છે તો એના રિલેટેડ જ આજે આપણે વિડીયો બનાવ્યો છે કે ગ્રાઉન્ડ વોટર રિલેટેડ અમુક ટર્મિનોલોજી જે છે એ આપણે જે ડિસ્કસ કરવાના છીએ એના પહેલાં અહીંયા જે છે એ તમને થોડું એ વસ્તુ છે કે ભાઈ આનું પણ ગુજરાતીમાં નામ ઘણી વખત પૂછતા હોય છે તો યાદ રાખવું કે સબ ડિવિઝન ઓફિસને પેટા વિભાગીય કચેરી કહેવાય છે ડિવિઝન ઓફિસને વિભાગીય કચેરી કહેવાય છે કારણ કે તમારું પોસ્ટિંગ ક્યાં થશે એવો પ્રશ્ન પૂછે તો એ લોકો ગમે ત્યાંથી ગમે તે વર્ડ ઇન્ટરવ્યૂ છે આ તો બરાબર એમને જે ઈચ્છા થાય એ પૂછે વર્તુળ કચેરી અને આને જોન કચેરી તરીકે પણ ઓળખવામાં આવે છે ઓકે લાસ્ટમાં આપણે ડિમાન્ડ પણ ડિસ્કસ કરી હતી કે આ પ્રશ્ન એક વખત પૂછાઈ ગયો છે ગયા વખતે બસો પેજની જે કે બસો ક્વેશ્ચનની જે પીડીએફ છે એની અંદર તો દસ વખત પ્રશ્ન પૂછાય તો સમજો કે અલ્ટિમેટલી દરેક સ્ટુડન્ટ આ પ્રશ્ન પૂછે છે આજના પ્રશ્નો જે છે બહુ સરળ છે પરંતુ તમારા માટે નવા હશે વોટ ઇઝ વોટર ઓડિટ વોટર ઓડિટ શું છે વોટ ઇઝ ગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટ ગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટ શું છે આમાંથી તમને જાબ આવડતા પણ હોઈ શકે પરંતુ જે વર્ડ જે છે તમારે એક્ઝેક્ટ કયા બોલવા જોઈએ જેનાથી તમને ફાયદો થાય જેના કાઉન્ટર કયા બનશે એને અહીંયા આપણે ડિસ્કસ કરશું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વોટ ઇઝ ગ્રાઉન્ડ વોટર ઇમ્પેક્ટ એસેસમેન્ટ વોટ આર ધી પ્રોબ્લમ્સ રિલેટેડ ટુ ગ્રાઉન્ડ વોટર ઇન કરંટ સિચ્યુએશન અત્યારે ગ્રાઉન્ડ વોટરની અંદર શું શું પ્રોબ્લેમ જોવા મળે છે એના વિશે પણ ડિસ્કસ કરશું એન્ડ જો સમય મળે તો આપણે એકાવનમો પ્રશ્ન મોસ્ટલી લગભગ આજે આ નહીં જ કવર કરું કારણ કે વિડીયો નાનો જ બનાવવાની ઈચ્છા છે તો આ જે છે એ વોટર ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ શું છે એની આપણે ચર્ચા કરશું ઓકે તો સૌથી પહેલો ક્વેશ્ચન વોટ ઇઝ વોટર ઓડિટ તો આપણે તમે જે પણ જગ્યાએ ઓડિટનો વર્ડ સાંભળ્યો એટલે શું ઓડિટ મતલબ કે વન ટાઈપ ઓફ એક આપણે કહેવાય ને આપણે ભાઈ કોઈને સેલેરી આવે મહિને તો આપણે શું કરશું ભાઈ ઘરમાં તમે કેટલા પૈસા આપ્યા ને એક તારીખે કેટલા આપ્યા ને ત્રીસ તારીખે કેટલા બચ્યા એટલે આખા મહિનાનો હિસાબ એમ વોટર પણ તમે ક્યાંકથી લો છો અને ક્યાંક આપો છો ઓકે અલગ અલગ પર્પઝ માટે આપો છો ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં હશે તો એ ઇરિગેશન માટે આપશે વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ હશે તો એ ડ્રિન્કિંગ પર્પઝથી આપશે ઇટ મીન્સ કે અલગ અલગ પર્પઝ માટે આપણે વોટર લઈએ છીએ અને એ વોટરને આપણે શું કરીએ છીએ પબ્લિકની અંદર આપીએ છીએ અથવા તો જે તે પર્પઝને ફૂલફિલ કરવા માટે આપણે આપીએ છીએ તો આખા વર્ષનો પાણીનો હિસાબ આપણે વર્ષના એન્ડમાં અથવા તો ગમે ત્યારે કરવો પડે એક વર્ષનો પાણીનો જે હિસાબ જે છે એને આપણે શું કહીશું આખા વર્ષનો પાણીનો હિસાબ એને આપણે શું કહીએ છીએ વોટર ઓડિટ તરીકે ઓળખીએ છીએ તો વોટર ઓડિટની અંદર શું થશે તો સમજો કે સપોઝ કે ક્વિક એક આર ડબલ્યુએસએસ છે આપણે વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટનું ઇન્ટરવ્યુ છે તો વોટર સપ્લાયને ઓરિયન્ટેડ તમને આન્સર આપીએ કે આર છે એના અંડરમાં સપોઝ કે સો ગામડા આવે છે આપણે સો ગામડાનું એક્ઝામ્પલ લઈને ચાલીએ છીએ જ્યાં લેક લેક્ચર સિરીઝ ચાલે છે ત્યાંથી તો સો ગામડા છે સો ગામડાને પાણી આપવાનું છે એની અંદર કેટલાક સિટી પણ હશે સો એન્ડ સો મતલબ એક ફિક્સ એરિયા છે જેમાં મારે પાણી આપવાનું છે તો સ્વાભાવિક છે કે હું સોર્સમાંથી પાણી લઈશ ઓકે અને શું કરીશ વિલેજીસ સુધી પાણી પહોંચાડું છું તો વચ્ચે એક બોડી છે જે આ બધું મેન્ટેન કરે છે ઓકે સપોઝ કે હાલ જેનું ઇન્ટરવ્યૂ છે એની જ વાત કરીએ આપણે તો આ એક બોડી છે જે શું કરે છે મેન્ટેન કરે છે તો આ રેગ્યુલર ડેઈલી વીકલી મંથલી એમ દરેક લોકો રિપ રિપોર્ટ જે છે એ પ્રિપેર કરતાં જ રહેતા હોય છે એના હિસાબ પરથી આપણને આખા વર્ષનો આઈડિયા આવી જશે કે આપણે ટોટલ કેટલું વોટર જે છે એ લીધું છે તો હાઉ મચ એમાઉન્ટ ઓફ વોટર આપણે લીધું અને કેટલું વોટર આપણે પહોંચાડ્યું એનો જે આખો હિસાબ છે એને આપણે શું કહીએ છીએ વોટર ઓડિટ તો વોટર ઓડિટથી આપણને શું જાણવા મળશે કે એક્ઝેક્ટ પાણીનો વપરાશ કેટલો થયો પાણીનો વપરાશ કેટલો થયો અને કેટલો આપણને લોસ થયો ઓકે તો આ જે સિસ્ટમ છે એને આપણે શું કહીએ છીએ વોટર ઓડિટ તરીકે ઓળખીએ છીએ હવે કેટલીક જગ્યા એવી હોય અમુક ડિપાર્ટમેન્ટ જેમ કે કોઈક એવી જગ્યા છે જેની અંદર એ વોટરને સર્વ નથી કરતું પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે તો એવા કેસની અંદર પણ વોટર ઓડિટ થાય જેની અંદર લોસ જે છે ખૂબ જ મિનિમમ રાખવો પડે કે ભાઈ જસ્ટ વન પર્સન્ટ ટુ પર્સન્ટ થ્રી પર્સન્ટ બટ અમુક જગ્યાએ કેવું છે કે જે નંબર ઓફ ટેપ ટેપિંગ હશે નંબર ઓફ પાઇપની અંદર બેન્ડ્સ હશે તો એ વખતે જે લોસ છે એ દસ ટકા કે એટલે સુધી પણ પરમિસિબલ હોય છે તો આપણને એનાથી આખી સિસ્ટમ વિશેનો પણ આઈડિયા આવશે કે આ વખતે કેટલું પાણી લીધું અને કેટલું પાણી આપ્યું એના બેઝિસ ઉપર તમે નેક્સ્ટ યર માટે પણ પ્લાનિંગ કરી શકશો કારણ કે આપણને ખબર છે આપણે જે એરિયામાં પાણી પહોંચાડીએ છીએ એ એરિયાની અંદર કેટલી પોપ્યુલેશન છે ઓકે તો આ જે છે વન ટાઈપ ઓફ પાણીનો હિસાબ છે નેક્સ્ટ જે ક્વેશ્ચન છે દેટ ઇઝ ગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટ એટલે શું તો એકદમ બેઝિક ગુજરાતીમાં જ લખ્યું છે અને ડિટેલમાં નહીં સમજાવું તમે સમજી જ જશો ગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટ મતલબ કે ગ્રાઉન્ડ વોટર લોંગ ટાઈમ માટે સેફલી અવેલેબલ રહે એના માટે એનું મોનિટરિંગ અને રેગ્યુલેશન કરવું જેમાં નીચેના મુદ્દાનો સમાવેશ થાય છે ફરીથી ગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટ મતલબ કે ગ્રાઉન્ડ વોટર લોંગ ટાઈમ માટે સેફલી અવેલેબલ રહે એના માટે એનું મોનિટરિંગ અને રેગ્યુલેશન કરવું જેમાં નીચેના મુદ્દાનો સમાવેશ થાય છે તો કયા કયા મુદ્દાનો સમાવેશ થાય છે તો સૌથી પહેલાં મોનિટરિંગ એસેસમેન્ટ રેગ્યુલેશન કન્ઝર્વેશન રિચાર્જ પ્રોટેક્શન પ્લાનિંગ એન્ડ અવેરનેસ આટલા મુદ્દાઓનો સમાવેશ થાય છે મોનિટરિંગ એટલે કે કેટલું પાણીનું લેવલ છે એનું ડેલી વીકલી મંથલી કોઈ પણ ટાઈમ બેઝ ઉપર આપણે એનું મોનિટરિંગ કરવું પડે એસેસમેન્ટ એટલે કે ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ વોટર ઉપર કઈ કઈ અસરો થાય છે વધે છે ઘટે છે કયા કારણથી ઘટે છે તો એને આપણે એસેસમેન્ટ કહીશું રેગ્યુલેશન ઓકે તો એના અમુક એનું રેગ્યુલેશન પણ હોવું જોઈએ કે ભાઈ આટલી જ વસ્તુ અથવા આટલું જ એલાવું છે એનાથી વિશેષ નહીં ઓકે પછી કન્ઝર્વેશન એટલે એનું બચાવ કરો સંરક્ષણ કરવું રિચાર્જ એટલે જો ગ્રાઉન્ડ વોટર નીચે જાય છે તેનો મતલબ એ આપણા માટે ક્રિટિકલ કન્ડિશન છે આપણે એને ઇઝીલી રીતે જવા નથી દેવાના તો જ્યારે પણ મોકો મળે તો આપણે એનો રિચાર્જ પણ કરવું પ્રોટેક્ટ પણ કરું એના માટે પ્રોપર પ્લાનિંગ રાખવું અને મેઇન વસ્તુ જે છે એ અવેરનેસ કે ગ્રાઉન્ડ વોટર છે એટલે લોકોને એવું પાણી છે એટલે દરેકને એવું લાગે કે ભાઈ આ વસ્તુ ફ્રીમાં છે બટ એવું નથી હોતું એના માટે પણ કેટલો ખર્ચો થતો હોય એટલે લોકોમાં એની અવેરનેસ જે છે એ ફેલાવી ખૂબ જરૂરી છે ઓકે તો આ હતો વોટ ઇઝ વોટર મેનેજમેન્ટ ગ્રાઉન્ડ વોટર વોટ ઇઝ ગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટ એન્ડ નેક્સ્ટ જે ક્વેશ્ચન છે મારો એ છે વોટ ઇઝ ગ્રાઉન્ડ વોટર ઇમ્પેક્ટ એસેસમેન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આ વખતે મારી દૃષ્ટિએ બનવો જ જોઈએ અને બનશે જ કેમ કારણ કે અત્યાર સુધીના ઇન્ટરવ્યૂમાં એક પ્રશ્ન તો બને જ છે કે વોટ ઇઝ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ઇવન મારા કેટલાય નજીકના વિદ્યાર્થીઓના પ્રશ્ન પૂછેલો છે કે વોટ ઇઝ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ તો એના બેઝિસ ઉપર એના જેવો જ ક્વેશ્ચન જે છે ડિપાર્ટમેન્ટલ ઓરિએન્ટેડ જોવા જઈએ તો વોટ ઇઝ ગ્રાઉન્ડ વોટર ઇમ્પેક્ટ એસેસમેન્ટ આ ક્વેશ્ચન જે છે એ બને તો એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ એટલે લેશું તો એન્વાયરમેન્ટ જે છે આપણે બંને સાથે બંને એકબીજા સાથે કનેક્ટેડ હોય એટલે હ્યુમન જે છે એન્વાયરમેન્ટ સાથે કનેક્ટ હોય એન્વાયરમેન્ટ જે છે હ્યુમન સાથે કનેક્ટ હોય તો એક્ટિવિટી થ્રુ એન્વાયરમેન્ટની હ્યુમન ઉપર અને હ્યુમનની એન્વાયરમેન્ટ ઉપર શું ઇફેક્ટ થશે એની જે સ્ટડી કરી એને આપણે શું કહીએ છીએ ટેક્ટિકલી એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ તરીકે ઓળખીએ છીએ સેમ એ જ રીતે સેમ એ જ રીતે હ્યુમન એક્ટિવિટીની ગ્રાઉન્ડ વોટર ઉપર શું ઇફેક્ટ થાય છે એની સ્ટડીને ગ્રાઉન્ડ વોટર ઇમ્પેક્ટ એસેસમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે ફરીથી હ્યુમન એક્ટિવિટીની ગ્રાઉન્ડ વોટર ઉપર શું ઇફેક્ટ થાય છે એની સ્ટડીને ગ્રાઉન્ડ વોટર ઇમ્પેક્ટ એસેસમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી એ એક નવી ગાઈડલાઇન બહાર પાડી કે જો કોઈ કંપની અથવા જો કોઈ એરિયા કે જે વોટર એક્સટેક અથવા જો કોઈ મતલબ જે કોઈ ગ્રુપ કે જે વોટરને એક્સટેક્ટ કરવા માગે છે જો એ ઓવર એક્સપ્લોટેડ એરિયાની અંદર હોય એ સેમી ક્રિટિકલ ઝોનની અંદર હોય અથવા તો ક્રિટિકલ ઝોનની અંદર હોય અને એ જો રોજનું સો મીટર ક્યુબ પર ડે કરતાં વધારે પાણી એક્સટેક્ટ કરવા માંગતું હોય તો એમને કમ્પલસરી ગ્રાઉન્ડ વોટર ઇમ્પેક્ટ એસેસમેન્ટનો રિપોર્ટ જમા કરાવવો પડે જે રિપોર્ટમાં શેનો શેનો સમાવેશ થશે પ્રોજેક્ટ શેના વિશે છે જે એરિયામાં બનાવવાનો છે એની ટોપોગ્રાફી કઈ છે ત્યાંની ડ્રેનેજ કન્ડિશન કેવી છે ત્યાંની હાઇડ્રોજીઓલોજી કેવી છે ટ્યુબવેલ જે બનાવવાના છે એની ડિટેલ્સ આપવાની રહેશે એને ગ્રાઉન્ડ વોટર સ્ટેટસ એટલે કે કે ગ્રાઉન્ડ વોટર સ્ટેટસનો મતલબ શું કે પહેલાં ગ્રાઉન્ડ વોટર કેવું હશે એ લોકો કેટલું વોટર એક્સટેક કરવા માગે છે એ વોટર એક્સ્ટ્રેકથી ગ્રાઉન્ડ વોટર પર શું ઇમ્પેક્ટ પડશે અને એમના જે બીજા સોલ્યુશન શું છે કે ભાઈ અમે આટલું ગ્રાઉન્ડ વોટર લેશું તો ક્યાંક કોઈ કંપની એવી પણ હશે

એની અંદર સમાવેશ થાય છે તો દિસ ઇઝ વોટ અ ગ્રાઉન્ડ વોટર ઇમ્પેક્ટ એસેસમેન્ટ એટલે કે હ્યુમન એક્ટિવિટીની ગ્રાઉન્ડ વોટર પર શું ઇફેક્ટ થાય છે એની સ્ટડીને આપણે શું કહીએ છીએ ગ્રાઉન્ડ વોટર ઇમ્પેક્ટ એસેસમેન્ટ ઓકે અહીંયા જે આપણે વર્ડ આવ્યા ક્રિટિકલ સેમી ક્રિટિકલ ઓકે તો આપણે મેં લાસ્ટ ટાઈમ મેં તમને કીધું હતું કે એક ક્વેશ્ચન હતો જેની અંદર મેં થોડી ભૂલ કરી દીધી ઉલટું સુલટું કરી નાખી હતું આપણે કે ક્રિટિકલ ઝોન અને ડાર્ક ઝોનની અંદર તો આપણે આજે એને થોડો કરેક્ટ પણ કરી દઈએ જેથી તમારો ડાઉટ ના રહે ઓકે ઘણા વિદ્યાર્થીઓનો મને પ્રશ્ન પણ હતો કે સર શું કરવાનો આન્સરનું બરાબર સ્વાભાવિક છે કે કોઈ વખત આટલી ઝડપી અથવા કન્ટેન્ટ બનાવવામાં કેવામાં કોઈ વખત ઉતાવળમાં ભૂલ થઈ ગઈ હોય ઓકે તો સોરી એના માટે પરંતુ મેં તરત જ મારી ભૂલ ટેલિગ્રામમાં લખી દીધી કે અહીંયા એક ભૂલ છે તો એના માટે આપણે થોડું અહીંયા કરેક્શન પણ કરી દઈએ તો ગ્રાઉન્ડ વોટર જે છે આપણે એક્સ્ટ્રેક કરીએ છીએ એના આધારે એને અલગ અલગ ચાર ઝોનની અંદર આપણે ડિવાઈડ કરીએ છીએ ઓકે ચાર ઝોનની અંદર જે ડિવાઈડ કરીએ છીએ એની અંદર સૌથી પહેલો જે છે એ સેફ ફિલ્ડ ઝોન સૌથી પહેલો કયો છે બેટા સેફ સોરી આ કલર નહીં દેખાય તમને આઈ થિંક તો આપણે બ્લેક કલર લેશું સૌથી પહેલો સે ફિલ્ડ ઝોન હવે આપણે ગ્રાઉન્ડ વોટરની અંદર શું કરશું કે આપણે વેલ પેનિટેટ કરીએ છીએ એ વેલ થ્રુ આપણે શું કરીએ છીએ વોટરને એક્સટ્રેક્ટ કરીએ છીએ ઓકે એ વોટરને આપણે કેટલું એક્સ્ટ્રેક્ટ કરીએ છીએ અને એની સામે નેચરલી ગ્રાઉન્ડ વોટર જે છે એ રિચાર્જ પણ થતું હોય છે હવે તો આર્ટિફિશિયલ પણ આપણે એપ્લાય કરીએ છીએ કે ગ્રાઉન્ડ વોટર આપણે રિચાર્જ મેક્સિમમ કરીએ પરંતુ સેમી ઇલ્ડ ઝોન એ એવો ઇલ્ડ ઝોન છે કે તમે જેટલું એક્સ્ટ્રેક્શન કરશો એટલું ને એટલું રિચાર્જ અથવા એના કરતાં વધારે રિચાર્જ જે છે એ ગ્રાઉન્ડની અંદર થતું હશે ઇટ મીન્સ કે એ તમારા માટે સેફ ઝોન છે ઇટ મીન્સ કે તમારા માટે કેવો ઝોન છે સેફ ઝોન છે કે કોઈ ચિંતા નથી અહીંયાથી તમે વોટરને એક્સ્ટ્રેક કરશો તો એ તમારા માટે ઇસ્યુ નથી નેક્સ્ટ સેકન્ડ પોઈન્ટ ધીસ ઇઝ અ વોર્નિંગ ઝોન વોર્નિંગ ઝોન થોડો આઉટસાઇડ થોડું કદાચ જો અવાજ આવતો હોય તો અધરવાઇઝ હું માઇક લઈને જ બેઠો છું મે બી નહીં આવતો હોય પણ થોડો સરાઉન્ડિંગ નોઈઝ આવતો હોય તો થોડું એને એડજસ્ટ તમે એ પ્રમાણે થઈ જજો ઓકે નેક્સ્ટ ઝોન ઇઝ વોટ વોર્નિંગ ઝોન તો એ વખતે શું હશે એક્સટ્રેક્શન માટે મેં ઈ લખ્યો છે અને રિચાર્જ માટે આર લખ્યો છે ઈ એટલે બોલો વોઇડ રેસો ને બધું ના જતા રહેતા આ તો આપણે આખી લોંગ ડેફિનેશન ના લખવી પડે એટલે શોર્ટમાં બનાવી દીધું છે ઓકે તો ઈ એટલે શું છે તો ઈ એટલે એક્સ્ટ્રેક્શન ઇઝ ગ્રેટર ધેન રિચાર્જ એટલે કે જેટલું તમે એક્સટ્રેક્શન કરો છો એના કરતાં રિચાર્જ ઓછું છે સોરી એક્સ્ટ્રેક્શન ઇઝ ગ્રેટર ધેન શું છે રિચાર્જ એટલે કે જેટલું વોટર રિચાર્જ થાય છે એના કરતાં આપણે વધારે એક્સ્ટ્રેક્ટ કરીએ છીએ તો એ આપણા માટે વોર્નિંગ ઝોન થઈ જાય ઓકે તો એનાથી શું થાય છે શું આ ઝોન પાણી લઈ શકીએ યસ વોર્નિંગ આપવામાં આવે છે તો આ ઝોનને આપણે ડિફાઈન કહે રીતે કરીશું કે રિચાર્જ કરતાં આ ઝોનમાં એક્સ્ટ્રેક્શન વધુ થાય છે પરંતુ અહીંયા પાણી અવેલેબલ રહે છે કારણ કે એ જે છે એ એરિયાની અંદર વોટર સ્ટોરેજ જે છે એ સારું હશે ઇટ મીન્સ કે આ એક વોર્નિંગ ઝોન છે કે ભાઈ હવે તમે જેમ જેમ નીચે જતા જશો એમ તમારી કન્ડિશન બગડશે હવે થોડા વધારે નીચે જઈશું એક્સ્ટ્રેક કરતાં કરતાં એટલે એક ઝોન આવે જેને આપણે સેમી ક્રિટિકલ ઝોન તરીકે ઓળખીએ છીએ તો જનરલી વોર્નિંગ ઝોન અને ક્રિટિકલ ઝોનની વચ્ચે જે ઝોન આવે છે એને આપણે સેમી ક્રિટિકલ ઝોન કહીએ છીએ ઓકે પણ મારો જે પ્રશ્ન હતો લાસ્ટ ટાઈમ એ ક્રિટિકલ ઝોન અને ડાર્ક ઝોન ઉપર હતો તો આપણે ક્રિટિકલ ઝોનને ડિફાઈન કઈ રીતે કરશું તો ક્રિટિકલ ઝોન એવો છે કે જ્યાં રિચાર્જના કમ્પેરમાં એક્સ્ટ્રેક્શન જે છે એ ઘણું વધી જાય છે જેના કારણે ગ્રાઉન્ડ વોટર જે છે એ આપણું એવરેજ ગ્રાઉન્ડ વોટર ટેબલ હોય છે એના નિયરલી પહોંચી જાય છે અથવા તેને નજીક જવાનો પ્રયત્ન કરે છે જેના કારણે આ ઝોન જે છે એ આપણા માટે ક્રિટિકલ કન્ડિશન બતાવે જનરલી આપણે મેં તમને આગળ વેલ ભણાવ્યો તો ત્યારે મેં ક્રિટિકલ કન્ડિશન સમજાવી હતી ક્રિટિકલ વેલોસિટી સમજાઈ હતી ક્રિટિકલ વેલોસિટી એવી વેલોસિટી કે જેના પછી આપણે જશે તકલીફ થશે તો એ ક્રિટિકલ વર્ડનો મિનિંગ જ એ થાય છે કે એના પછી જો જશે કોઈ પણ કન્ડિશન તો આપણા માટે તકલીફવાળી કન્ડિશન છે કારણ કે હવે જેટલું પાણી આપણે એક્સ્ટ્રેક કરશું નો ડાઉટ કે ચલો પાણી મળી પણ રહેશે પણ એની અંદર ટીડીએસ વધારે આવશે મિનરલ્સ વધારે આવશે ઓકે એના એના જે છે ગ્રાઉન્ડ વોટરને પણ બહુ ખરાબ રીતે અસર કરતું હશે તો એવી એવી કંડિશન જે છે આપણે અહીંયા ફેસ કરવી પડશે અને જ્યારે ગ્રાઉન્ડ વોટર અતિશય વધારે એક્સ્ટ્રેક્શન થઈ જાય એટલે એ એકદમ નીચે જતું રહે છે જે એવરેજ ગ્રાઉન્ડ વોટર લેવલ કરતાં પણ ઘણું વધારે નીચે જાય છે એને આપણે ડાર્ક ઝોન તરીકે ઓળખીએ છીએ અને ડાર્ક ઝોન પછી વોટરની અંદર રિકવરી કરવી ગ્રાઉન્ડ વોટરમાં રિકવરી કરવી એ કાં તો ઇમ્પોસિબલ અથવા તો ખૂબ જ એફોર્ડેબલ અથવા ખૂબ જ એક્સપેન્સિવ હશે તો એ ડાર્ક ઝોન છે એ સૌથી આપણા માટે ડેન્જર છે ઇટ મીન્સ કે આ જુઓ એક જ કેવું એક ટ્રાફિક સિસ્ટમ જેવું કામ કરે છે કે ભાઈ આ એક ગ્રીન ઝોન છે પછી આ યલો ઝોન છે આ તમારા માટે ઓરેન્જ ઝોન છે ને આ તમારા માટે રેડ ઝોન છે ગ્રીન ઝોન એટલે તમે કંઈ વાંધો નહીં ભાઈ વાપરો બરાબર યલો એટલે થોડા ધીમા થઈ જાઓ બરાબર આ તમારે થોડી વધારે ક્રિટિકલ કન્ડિશન અને આ જે છે કે ભાઈ હવે સ્ટોપ બરાબર હવે આમાં કોઈનું કંઈ ચાલે એવું નથી ઓકે હવે તમારી પાસે જે થિસિસ થિસિસ જે ક્વેશ્ચનની જે ટ્રાન્સક્રિપ્ટ છે એ ટ્રાન્સ્ક્રિપ્ટની અંદર પણ ડાર્ક ઝોન અને ક્રિટિકલ ઝોન રિલેટેડ ક્વેશ્ચન હતો તો ડાર્ક ઝોન જે છે જેની અંદર જનરલી આપણે ગુજરાતના ગુજરાતના ક્રિટિકલ ઝોનને અને ડાર્ક ઝોનની અંદર સમાવેશ થતા હોય એવા અત્યારે આપણે ત્રણ મે બે ત્રણ છ એમ ટોટલ છ જિલ્લાનો આપણે સમાવેશ કર્યો છે જેની અંદર ગ્રાઉન્ડ વોટર ઇમ્પે ગ્રાઉન્ડ વોટરની અંદર રિચાર્જ થાય એના માટે આપણે સુદલામ સુફલામ યોજના પણ સોરી અટલ ભૂજલ યોજના પણ ચાલુ છે તો મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ પાટણ ગાંધીનગર જે છે અત્યારે આપણે ડાર્ક ઝોનની અંદર ઇન્વોલ્વ કરવામાં આવે છે હવે એવું નથી કે આને બધે બધા ઝોન જેવા હશે બરાબર પણ એનો અમુક અમુક એરિયા અથવા અમુક એવો મોટો ભાગેનો પોર્શન જેમ કે કચ્છ હશે તો કચ્છની અંદર તમને ખબર છે કે ગ્રાઉન્ડ વોટર જે છે એ થોડા વધારે નીચે ડેપ્થમાં હોય છે તો એવા ઝોન જે છે આપણે એને ડાર્ક ઝોનની અંદર કન્સિડર કરેલા છે હવે કોઈપણ જગ્યાએ ડાર્ક ઝોન અને ડાર્ક ઝોન જે છે એ કઈ રીતે ડિસાઈડ થાય તો એવો પણ એક ક્વેશ્ચન છે તો જનરલી એનું કન્ટિન્યુઅસલી મોનિટરિંગ કરવામાં આવે અને એક એનું એક જનરલ લેવલ બનાવી દેવામાં આવે કે ભાઈ એવરેજ છેલ્લા ઘણા બધા વર્ષોનું એવરેજ લેવામાં આવે અને એના પરથી જોવામાં આવે કે ભાઈ એવરેજ સપોઝ કે હું જીઓલોજીનો માસ્ટર નથી બટ તમને સમજાવવા માટે એક એક્ઝામ્પલ લઉં છું કે નીચે જતા ચારસો મીટર કે ત્રણસો મીટર કે પાંચસો મીટર એક એવરેજ લાઈન આવે છે દર વર્ષે ભાઈ વધારે આખા વર્ષમાં તમે એક્સ્ટ્રેક્શન કરશો બટ એવરેજ છેલ્લે પાંચસો મીટર જેટલું જાય છે એટલે એક એવરેજ તમને મળી રહેશે કે ભાઈ આવડું એવરેજ ગ્રાઉન્ડ વોટર ટેબલ છે જે તે એરિયાનું તો એ જે ઝોન છે એને આપણે કન્ટિન્યુઅસલી વો મોનિટરિંગ કરશું કન્ટિન્યુઅસલી મોનિટરિંગ કરશું એના ડેટાને આપણે સ્ટોર કરશું અને એના પરથી આપણી પાસે એક આખું એનાલિસિસ હશે એ એનાલિસિસ કરતાં જ્યારે વધારે ડેપ્થની અંદર જવા મળે જવા લાગે કોણ ગ્રાઉન્ડ વોટર તો એને આપણે ડાર્ક ઝોનની અંદર જે છે સમાવેશ કરીએ છીએ ઓકે તો એ કન્ટિન્યુઅસલી મોનિટરિંગથી જે છે કહેવાય કે પોસિબલ બને છે તો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ આપણે આઈ હોપ કે તમને ખબર પડતી હશે હું જાતે કરીને સ્પીડમાં ભણાવવું જોઉં છું એના લીધે કેટલીક વખત વર્ડ્સ પણ થોડા બ્લફ થાય છે કારણ કે નાનો વિડીયો બને અને ઓછું સ્પીડમાં ભણાવીશ તો ઇઝી ક્વેશ્ચન છે જ્યાં કોન્સેપ્ચ્યુઅલ હોય છે ત્યાં હું ધીમો પણ થઈશ નો ડાઉટ પણ આ ઇઝી ક્વેશ્ચન જે છે એમાં તમારો ટાઈમ ના બગડે ઓકે તો નેક્સ્ટ જે ક્વેશ્ચન હતો આઈ થિંક કોઈ ક્વેશ્ચન બાકી રહેશે છે ઓકે બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વોટ આર ધી પ્રોબ્લમ્સ રિલેટેડ ટુ ગ્રાઉન્ડ વોટર ઇન કરંટ સિચ્યુએશન ઓકે આપણો પચાસમો ક્વેશ્ચન છે આપણે સિરીઝ સ્ટાર્ટ કરી હતી લગભગ આ તેરમો કે ચૌદમો વિડીયો હતો ખબર આપણને એવો એવો મને પણ આઈડિયા નહોતો કે આટલી આપણી સિરીઝ સક્સેસફુલ જશે દરેક સ્ટુડન્ટને આટલો ગમશે ઇવન ટીચર્સ ડે છે અને ઇવન રેગ્યુલર કોમેન્ટ એટલી સારી સારી વિદ્યાર્થીઓ કરે છે તો એનાથી મેં તમને કીધું હતું કોમેન્ટથી એક મોટિવેશન મળતું હોય છે લાઈવ આવો છે એનાથી એક મોટિવેશન ગઈકાલે રાત્રે મેં અગિયાર કે સવા અગિયારે મેં લાઈવ કરી નાખ્યું તો પણ દસ પંદર સ્ટુડન્ટ જે છે એ તરત મારા વગર કીધે લાઈવ થઈ ગયા તો આ એક આપણું એક અચિવમેન્ટ જ છે જે અને તમારી પણ એક હાર્ડ હાર્ડવર્ક છે જે તમને ડેડિકેશનથી જ તમે આગળ વધશો અને ફટાફટ તમારા સપના પૂરા કરશો તમારા માતા પિતાના સપના પૂરા કરશો અને ઓલવેઝ એક વસ્તુ યાદ રાખવી કે ઘણા લોકો આજે ગ્રુપમાં પોલ કર્યો મેં કે તૈયારી કેવી છે જોરદાર માપની તો મોસ્ટલી માપની અને નથી વંચાતું વાળા જે છે એ લોકો યાદ રાખજો કે ક્યાંક પચાસ લોકોએ વોટ કર્યો અને પચાસ લોકોમાંથી જો સાત કે આઠ લોકો જોરદાર કહેતા હોય તો સોએ સોળ લોકો વાંચે છે અને એક હજાર એકસો સાહીઠ લોકો થઈ જાય અને આપણી ભરતી તો એકસો પચીસની જ છે ઓકે તો એવું નથી કહેતું કે જે વાંચવાવાળા હોય એ જ પાસ થાય તો બધું ઓવરઓલ ડિપેન્ડ કરે બટ વાંચવું એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે તો તમારે વાંચતું રહેવું પડશે ક્યાંક અટકો તો મને હેલ્પ માટે તમે એપ્લિકેશનમાં મેસેજ કરી શકો છો ક્યાંક આઈડિયા ના આવતો હોય કે શું વાંચવું શું નહીં કોઈ ડાઉટ હોય તો પણ તમે મને પૂછી શકો છો એના માટે હું તમારા માટે અવેલેબલ હોવો છું અને બને એટલો ઝડપી રિપ્લાય અને તમારા દરેકે દરેક ક્વેશ્ચનનો આન્સર પણ હું આપતો જ રહું છું ઓકે તો આપણે જઈએ આગળ વોટ આર ધી પ્રોબ્લમ્સ રિલેટેડ ટુ ગ્રાઉન્ડ વોટર ઇન કરંટ સિચ્યુએશન અત્યારે ગ્રાઉન્ડ વોટર રિલેટેડ શું ઇસ્યુ ચાલે છે તો એકદમ સિમ્પલ આન્સરને આ પ્રશ્ન એકસો દસ ટકા બનશે અત્યારના સમયમાં ગ્રાઉન્ડ વોટરમાં હાઈ ટીડીસ હાઈ ફ્લોરાઇડ હાઈ નાઇટ્રેટ હાઈ આર્સેનિક એક્સેટ્રા જેવા પ્રોબ્લેમ્સ આપણને જોવા મળે છે એટલે કે ફ્લોરાઇડ નાઇટ્રેટ હાઈ ટીડીસ અને આર્સેનિક જેવા પ્રોબ્લેમ જોવા મળે છે ભગવાનની દયાથી હજુ આપણા ગુજરાતમાં એટલો બધો આર્સેનિકનો પ્રોબ્લેમ નથી પરંતુ આપણે મેં તમને ડિટેલ આર્સેનિકનો આર્સેનિક પ્રોબ્લમ વિશે સમજાયો ગયા વખતે ઇવન જ્યારે હું પ્રિપેરેશન કરતો ત્યારે મને એક વખત પ્રશ્ન પૂછવામાં આવે તો વોટ ઇઝ આર્સેનિક પ્રોબ્લમ એટલા માટે મેં એ વખતે ટોપિક લીધો હતો બરાબર તો એમ નાઇટ્રેટ પ્રોબ્લમ ફ્લોરાઇડ પ્રોબ્લમ ટીડીએસ પ્રોબ્લેમ આ રીતે પણ પ્રશ્નો તમને પૂછી શકે છે ઓકે અત્યારના સમયમાં ગ્રાઉન્ડ વોટરમાં હાઈ ટીડીએસ ફ્લોરાઇડ નાઇટ્રેટ વગેરે જેવા ડિઝોલ્ડ ગેસીસની સમસ્યા જોવા મળે છે હવે શું થાય છે થોડું સમજવાનો પ્રયત્ન કરીએ કે વર્ષોથી જ્યારે સરફેસ વોટરનું આટલું ડેવલપમેન્ટ નહોતું ત્યારે લોકો ગ્રાઉન્ડ વોટર જ પીતા હતા ઇવન ગ્રાઉન્ડ વોટર એક આઈડિયલ વોટર પણ છે કેમ ગ્રાઉન્ડની અંદર વોટર કઈ રીતે જાય છે એનું વર્ડનું નામ જુઓ ઇન ફિલ્ટ્રેશન એને કેમ ફિલ્ટ્રેશન કહેવામાં આવે એ વર્ડની નામની અંદર કેમ ફિલ્ટ્રેશન છે તો ગ્રાઉન્ડની અંદર જે વોટર જાય છે એની એ જ રીત આપણે ઇવન ફિલ્ટર બેડની અંદર પણ એપ્લાય કરીએ છીએ ગ્રાઉન્ડની અંદર વોટર કઈ રીતે જાય છે ઇન્ફિલ્ટ્રેડ થઈને ઇન્ટરકનેક્ટેડ વોઇડમાંથી પાસ થઈને સીપેજ થઈને તો આપણો ફિલ્ટર બેડમાં પણ એવું જ છે આપણે બી જ્યારે સેન્ડ નાખીએ છીએ નીચે ગ્રેવેલ્સ હોય છે ઇટ મીન્સ કે આપણે અલ્ટિમેટલી ગ્રાઉન્ડ જેવી જ કન્ડિશન ત્યાં બનાવી આપીએ છીએ તો આ તો જે છે એ નેચરલી ફિલ્ટર થયેલું વોટર છે તો એ સમયે કોઈ જ સમસ્યા નથી આવતી અથવા બહુ ઓછી સમસ્યાઓ હતી તો સમસ્યાઓ વધે છે ક્યાંથી તો જેમ જેમ કન્ટ્રી અથવા જેમ જેમ ડેવલપમેન્ટ થતું જાય છે એમ એમ શું થાય છે એક એક્ઝામ્પલ લઈએ આપણે એગ્રિકલ્ચરલ ડેવલપમેન્ટ કે જ્યારે કોઈ ટેકનોલોજી નથી વિકસતી ત્યારે પણ એગ્રિકલ્ચરલ તો થતું જ હતું તો એ વખતે શું થતું હતું એ નેચરલ એગ્રીકલ્ચરલ પ્રોસેસ થતી હતી બટ અત્યારે શું છે ફર્ટિલાઇઝરને બધું કેમિકલવાળું હોય છે તો એના લીધે શું થાય છે કે સપોઝ કોઈ જંતુનાશક દવા નાખશે કોઈક કેમિકલ ફલ્ટ્રી કેમિકલવાળું ફર્ટિલાઇઝર નાખશે એના કારણે જે વોટર સાથે મિક્સ થાય છે અને એ વોટરની સાથે સાથે ગ્રાઉન્ડની અંદર લીચ થતું જાય છે ગ્રાઉન્ડની અંદર ઉતરતું જાય છે જેના કારણે એક સમય એવો આવે છે કે એ જે છે કેમિકલ જે છે એ ડોમિનન્ટ થઈ જાય છે આ ઉપરાંત સપોઝ કે મેં તમને આર્સેનિક વાત કરી તો આર્સેનિક જે છે ઓલરેડી ગ્રાઉન્ડની અંદર પણ શું હોય છે અવેલેબલ હોય છે એમ આ બધા જે આ બધા જે કેમિકલ છે એ ઓલરેડી ગ્રાઉન્ડમાં પણ અવેલેબલ હોય છે પણ ગ્રાઉન્ડ નેચર જે છે એ એવી રીતે સેટ થયેલું છે કે કોઈ દિવસ એક્સેસ ના થાય પરંતુ હ્યુમન એક્ટિવિટી એવી હોય છે જેના કારણે શું થાય છે આનું જે લિમિટ જે છે એ વધી જાય છે ઇવન ઉત્તર ગુજરાતનો સાબરકાંઠાવાળો એરિયા છે કે ભાઈ ધરોઈ ડેમના જેટલા પણ આજુબાજુના એરિયા છે તો એ બાજુની એરિયાની અંદર ફ્લોરાઇડ અને નાઇટ્રેટ જે છે એ પણ જોવા મળે છે એવું નથી કે ત્યાં જ જોવા મળે છે ઇવન આખા ગુજરાતની અંદર મેં તમને એક એપ્લિકેશન જોવા કીધી હતી અટલ જલ આઈ થિંક જો તમે આપણે ટેલિગ્રામ ચેનલની હતું તો એની અંદર જ્યાં જ્યાં અટલ ભૂજલ યોજના છે ત્યાં તમે ગ્રાઉન્ડ વોટર જેને ચેક કરજો એના રિપોર્ટ ચેક કરજો તો એ નાઇટ્રેટ અને ફ્લોરાઈડની અંદર જનરલી તમને ફેલ જોવા મળશે અથવા એ હાઈ દરેક જગ્યાએ નહીં પરંતુ મેં કીધું એ પ્રમાણે કે પ્રોબ્લમ દરેક જગ્યાએના હોય પણ જે જગ્યાએ જે પ્રોબ્લેમ છે ત્યાં ખૂબ જ વધારે છે તો આ જે છે એ અત્યારના સમયમાં જોવા મળતો એક મોટો પ્રોબ્લમ છે તો જોઈએ શું કહેવા માંગે છે તો આપણી પાસે એક સરસ એવો પીક છે જે ઇન્ડિયન એક્સપ્રેસનો રિપોર્ટ છે અરાઉન્ડ ટુ થાઉઝન્ડ અરાઉન્ડ ટુ લાખ ઇન્ડિયન્સ ડાય એવરી યર બિકોઝ ધે હેવ નો એક્સેસ ઓફ ક્લીન વોટર અથવા તો ટ્રીટેડ વોટર ઓકે તો આ એક જે છે એક ખરાબ ઘટના આપણે જેમ કહી શકીએ ઓકે નેક્સ્ટ બીજું એક વસ્તુ હું આખો એક પેરેગ્રાફ વાંચું છું પણ તમે ધ્યાનથી સમજો ક્યાંથી વાંચો ઇટ હેઝ બીન એસ્ટીમેટેડ દેટ રૂરલ એરિયાઝ હેવ અ રિલેટિવલી સ્મોલ શેર ઇન ધ ટોટલ વોટર સપ્લાય મીન ફોર ધ ડ્રિંકિંગ એન્ડ ડોમેસ્ટિક યુઝ દો ધ રૂરલ પોપ્યુલેશન કન્સ્ટિટ્યુટ અબાઉટ સિક્સટી ફાઈવ પરસેન્ટ ઓફ ધ ટોટલ પોપ્યુલેશન ઇટ કન્ઝ્યુમ અબાઉટ ફોર્ટી ટુ પરસેન્ટ ઓફ ટોટલ ડોમેસ્ટિક વોટર સપ્લાય ધ એસ્ટીમેશન ઇઝ દેટ ડ્યુરિંગ ધ સમર મંથ ડ્રોટ યર During the summer summer month of drought years, which are not infrequent in Gujarat, more than fifty percent of the village suffer from a shortage of the adequate potable water. Poor quality of water supply. અનધર મેજર પ્રોબ્લેમ્સ ઓફ રૂરલ વોટર સપ્લાય ઇઝ ક્વોલિટી ગુજરાત વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડ જીડબલ્યુએસએસબી હેઝ બીન પ્રોવાઇડિંગ અ ડેટા ઓન ધ હેબિટેટ્સ વીચ હેવ એક્સેસ ફ્લોરાઇડ એક્સેસ સેલિટી એક્સેસ નાઇટેડ ઇન દેયર વોટર સપ્લાય ઓકે તમને સમજો છો જેને તમે ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો એમનો જ એક રિપોર્ટ છે કે આવી કંડિશન જોવા મળે છે ઇટ મીન્સ કે અત્યારે ગવર્મેન્ટ પોતે ક્યાંક ગ્રાઉન્ડ વોટર ડાયરેક્ટલી ડ્રિંક કરવા ઉપર જે છે એ તમને રોકવાનો પ્રયત્ન કરે છે ધીસ ઇઝ અ રિયલ લાઈફ રીઝન કે કેમ દરેક જગ્યાએ પહેલાં બોર જે છે વારંવાર ઘણા બધા બનતા હતા બટ હવે નથી ગવર્મેન્ટ સીધી રીતે મંજૂરી આપતું તો આ એક કારણ છે કારણ કે કોઈ કેમિકલી વોટર કેવું હશે કોઈ ટેસ્ટ કરાવવાનું નથી વોટરનું ડાયરેક્ટ જે છે એ કન્ઝ્યુમ જ કરવાના છો તો એનાથી હેલ્થને ઇફેક્ટ થઈ શકે ઓકે તો પાણીની અંદર ડિઝોલ્ડ કેમિકલ હોય છે એનાથી કઈ કઈ ઇફેક્ટ થાય છે જોઈએ તો જોઈએ બોરોન જે છે એ સ્નાયુ તંત્રને અસર કરે છે મરક્યુરી ચેતાતંત્રને મગજને અસર કરે છે ક્લોરાઇડ સોડિયમ સાથે મળીને લોહીનું ઊંચું દબાણ એટલે કે હાઈ બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ વધારે છે લેડ બાળકોની અંદર શારીરિક અને માનસિક વિકાસમાં બાધા બને છે પુખ્તમાં એટલે કે ઉંમરવાળા લોકોમાં કિડનીની રોગો અને એનિમિયા જેવી બીમારી લાવે છે નાઇટ્રેટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે આપણે આજનો જે ટૉપિક ઉઠાવ્યો હતો એ નાઇટ્રેટથી શું ઇશ્યુ થાય છે આ પ્રશ્ન બનશે તો નવા જન્મેલા બાળકોમાં બ્લુ બેબીની બીમારી નવા જન્મેલા બાબ બાળકોમાં બ્લુ બેબીની બીમારી જેને આપણે શું કહીએ છીએ મિથેમ્યોગ્લોબિનિમે કહે છે ઓકે તો આ એક બીમારી જે છે કેલ્શિયમથી શું થાય છે સાંધાનો દુખાવો જે એક્સેસ એમાઉન્ટમાં હશે તો જંતુનાશકો તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેન્સર ચેતાતંત્ર પ્રજનન તંત્રને આડઅસર રોગ પ્રતિ પ્રતિરોધક શક્તિનો ખાતમો ફ્લોરાઇડ દાંત ખવાઈ જવા સોડિયમ હૃદય કિડની અને લોહીના પરિભ્રમણના રોગ હોય તેવા લોકો માટે હાનિકારક આયન લોહ જીવાણુઓ એટલે કે આયનના જીવાણુઓ પેટના રોગોને વેગ આપે છે કેડમિયમ હાડકાંને અસર કરે છે સલ્ફેટ મેગ્નેશિયમ સાથે મળીને ડાયરિયા કરે છે આર્સેનિક ચામડીના રોગો અને કેન્સર આપણે આર્સેનિક પ્રોબ્લેમ ડિટેલમાં જોયું છે ફ્લોરાઇડ ફ્લોરાઈડ ફ્લોરોસિસ થાય હાડકાં વળી જાય સાદા ગંઠાઈ જાય તો આથી જ્યારે ઓગણીસો ને એંસીના સમયમાં જ્યારે સૌરાષ્ટ્રની અંદર ફ્લોરાઇડ જે છે એ હેવી અમાઉન્ટમાં જોવા મળ્યો હતો તો એ વખતે એ લોકોને ત્યાંની પરિસ્થિતિ એવી હતી કે એ લોકોના ઘરમાં જે છત હશે અથવા તો પંખો હશે તો એ પંખોની જે ખૂંટી હશે એની નજીકમાં બીજી એક ખૂંટી લગાવવામાં આવતી ને દોરો બાંધ દો દોરડું બાંધી રાખવામાં કારણ કે ત્યાંના લોકોના હાડકાં એટલા વીક થઈ ગયા હતા કે એ લોકો જાતે ઊભા પણ નહોતા થઈ શકતા ઓકે મેઇનલી આ મેબી હું હું શ્યોર નથી બટ અમરેલીના અમરેલી જેવા વિસ્તારોની અંદર એ જે તે ટાઈમે જોવા મળ્યું હતું જિલ્લાનું નામમાં શ્યોર નથી પરંતુ આવી રીતની પણ અસર થાય છે એટલે સમજી શકો છો કે આ કેટલું ઇમ્પોર્ટન્ટ છે બીજું કે આ ડેટા જે છે એ કેટલો ઇમ્પોર્ટન્ટ છે પહેલાં તો આ દરેક વખતે હું કહું છું આ લખી જ દેવાનું દરેક જગ્યાએ એક જાગૃત નાગરિક તરીકે પાણી અમૂલ્ય છે અને પ્રદૂષિત ન કરીએ ઓકે ને જે ડેટા જે છે એ કોના છે તો તમારા માટે એકદમ આઈડિયલ છે વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે વાસ્મોના ડેટા જે છે આપણે લીધેલા છે ઓકે તો આ હતો આજનો વિડિયો નેક્સ્ટ વિડિયો એટલે પચાસ પ્રશ્નો પતાવવાનો આપણો ગોલ હતો ઇવન મેં તમને કીધું હતું કે આસિસ્ટન્ટ એન્જિનિયરનું ઇન્ટરવ્યૂ આવશે એના પહેલાં આપણે સો પ્રશ્ન પતાવશું તો આપણે આજે પચાસ ટકા જે છે પોર્શન ઉપર પહોંચી ગયા છીએ ઓકે તો હવે બીજા પચાસ પ્રશ્નો જે છે આઈ થિંક મારી ઈચ્છા એવી છે કે આપણે થોડા થિયરટિકલ ક્વેશ્ચન તરફ જઈએ કારણ કે એંસી ટકા ક્વેશ્ચન નો ડાઉટ પ્રેક્ટિકલ પ્રશ્નો બહુ જરૂરી છે પણ થિયરેટિકલ કોન્સેપ્ટ જો તમારો સ્ટ્રોંગ હશે તો પ્રેક્ટિકલ ક્વેશ્ચન પણ તમે આપી શકશો તમારા રિવ્યૂ આ મુદ્દા પર કેટલી મિનિટનો વિડિયો ઓગણત્રીસમી મિનિટે આ વાક્ય બોલું છું ઓકે તો તમારો રિવ્યૂ ઓગણત્રીસમી મિનિટના વાક્યને લખશેને ખાસ આપજો એવું હોય તો લખજો ઓગણત્રીસ ડબલ ઝીરો એટલે એ પોઈન્ટ ઉપર વિડિયો જે છે એ કહેવાય ને આપણે ટેક થઈ જશે તો કે તો આ જે છે એ તમારે આજે મને કહેવાનું છે કે હવે આગળના એકાવનથી સો પ્રશ્નો બુકના લેવા છે પૂછાયેલા પ્રશ્નો લેવા છે કે પછી હું મારી રીતે જેમ પ્રશ્નો લઉં છું એ ખાસ કહેજો કે થિયોટિકલ કોન્સેપ્ટ તરફ જવું છે કે નહીં ઓકે ઓકે બાકી આવા જે છે એ યુનિક પ્રશ્નો જેટલા બનાવો એટલા બનતા જ રહેશે પરંતુ કદાચ આ પ્રશ્ન અમુક એવા કેન્ડિડેટ છે કદાચ આમાંથી એક પણ પ્રશ્ન એમને ના પૂછાય ઓકે ઇમ્પોર્ટન્ટ બહુ છે પૂછાયેલા જ પ્રશ્નો છે પરંતુ કેન્ડિડેટ વાઇઝ જો સિંગલ કેન્ડિડેટને જોઈએ તો કદાચ એને આ પ્રશ્ન ના પણ આવે આવો પ્રશ્ન જેમ આપણે ગ્રાઉન્ડ વોટર આટલો ડીપમાં ડીપમાં લીધું એવી રીતે બરાબર તો ખાસ જે છે એ તમે મને કહો કે હવે આપણે મને એવું લાગે છે કે થિયરેટિકલ કોન્સેપ્ટ તરફ જવું જોઈએ ભલે બુકના પ્રશ્નો અમુક વિદ્યાર્થીઓ એવું કહે છે કે ઇવન બહુ ઓછા લોકો પણ અમુક કે એમ કહે છે સપોઝ કે મેં ક્લોરિનેશનવાળો વિડીયો ભણાયો હતો તો એમાં પાંચેક વિદ્યાર્થીઓને એવું કહેવું હતું કે સર અમને આ બધું આવડે છે તો તમે આવા પ્રશ્ન ના લો પણ હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી તમને આવડે છે પણ બુકનું આવડે છે પણ તમારે કયા વર્ડ બોલવા એક્ઝેક્ટ કોન્સેપ્ચ્યુઅલી શું તમને રિયલમાં ખબર હતી સપોઝ કે આપણે સેલોવેલ ડીપવેલ ભણાયું તો ખબર તો છે જ તમને કે સેલોવેલ અને ટ્યુબવેલ એવી રીતે સેલોવેલ અને ડીપવેલ એવી રીતે ડેફિનેશન આવે રીચ કેનાલ અત્યાર સુધી મેં દરેક લોકોએ તમે ભણ્યા હશો ગમે ત્યાં ભણ્યા હશો ઓકે એ તો હું પણ ક્યાંક ભણ્યો હોઈશ મેં પણ કોઈક બુક વાંચી હશે મેં મારી રીતે કોન્સેપ્ટ સમજ્યા અથવા મને કોઈ સમજાયા હશે ઓકે પરંતુ કહેવાનો મતલબ એ છે કે શું તમે ખરેખર એ થિયરિટિકલ કોન્સેપ્ટને હું સમજાવું છું એટલો જાણો છો જો યસ તો જ તમે એવું કહો કે મારે થિયરિટિકલ કોન્સેપ્ટ નથી સમજવા અધરવાઇઝ તમને એલપીસીડી ડિફાઈન કરતા નહીં આવડે અને તમને પી એ એટીન પી હંડ્રેડ ડિફાઇન કરતાં આવડી જશે કે પોલીથીલીન એટી પોલીથીલીન હન્ડ્રેડ શું છે પણ પૂછાવાનો ચાન્સીસ કયો વધારે છે એલપીસીડી પૂછાવાના ચાન્સીસ વધારે છે ઓકે તો મારો કહેવાનો મતલબ આઈ થિંક તમે સમજતા હશો કે તમે મને સજેશન આપો કારણ કે હવે જે પ્રશ્નો છે જે પૂછાયેલા પ્રશ્નોને ઓરિએન્ટેડ મેં ઘણા બધા પ્રશ્નો લઈ લીધા છે તો હવે તમે જેમ સજેસ્ટ આપ સજેશન આપશો એમ આપણે પ્રશ્નો લેતા જઈશું ઇવન હવે બીજા સબ્જેક્ટ પર પણ આઈ થિંક ફોકસ કરશું કે ભાઈ ઇરિગેશન ઉપર પણ જઈશું એક ક્વેશ્ચન એક વિડીયો મારી ઈચ્છા છે ત્યાં સુધી ડેમ અથવા તો કેનાલ ઉપર હવે એક લઈ લઈએ એના પહેલાં એક વિડીયો ક્લોરિફ ક્લેરીફોક્યુલેટર પર આવશે આ ડીએક્સિનનું જેમને ઇન્ટરવ્યૂ છે એને પ્લસ કામ લાગે એના માટે આપણે એક વિડીયો ક્લેરી ફ્લોક્યુલેટર ઉપર પણ પ્લાન કરેલો છે મે બી આના પછીનો વિડીયો આપણે એ જ લેશું ઓકે તો દરેક લોકો મને સજેશન આપજો ભૂલ્યા વગર કોમેન્ટ કરો કોમેન્ટ કરવાના કોઈ પૈસા નથી હું જો તમારા પાછળ આટલો ટાઈમ આપતો હોય તો તમે આપી શકો ઓકે લાઇક કરો લાઇક અને ડિસલાઇક પણ યુટ્યુબમાં ફ્રીમાં થાય છે ઇવન હું એમ નથી કહેતો કે લાઇક જ કરો ડિસલાઇક પણ કરો બીજી વસ્તુ કે આપણી ટેલિગ્રામની અંદર આપણા વિડીયો જે છે આપણા હજારથી પંદરસો પહેલો વિડિયો આપણો પંદરસો વ્યૂ પર પહોંચ્યો પણ આપણા ટેલિગ્રામ ચેનલની અંદર સબસ્ક્રાઈબર હજુ વધતા નથી ઓકે એમાં બી મારો કોઈ કમાવાનો કેવો ઇન્ટરેસ્ટ નથી હોતો તમને ખબર છે ટેલિગ્રામ કોઈ પૈસા નથી આપતું પરંતુ મેક્સિમમ લોકોને એક સાથે લાવો એ લોકો મને પ્રશ્નો પૂછે છે એના પરથી મને આઈડિયા આવે છે કે મારે કયા પ્રશ્નો લેવા ઓકે તો આપણે નેક્સ્ટ જે છે ઓકે આપણે વોટર ક્વોલિટી મોનિટરિંગ પ્રોગ્રામ અથવા તો આખું આપણે જલજીવન મિશન લઈ લેશું એની અંદર જ આ સમાવેશ થાય છે વોટર ક્વોલિટી મોનિટરિંગ પ્રોગ્રામનો ઓકે આઈ હોપ કે તમારી પ્રિપેરેશન સારી ચાલતી હશે ઓકે ના ચાલતી હોય તો હજુ ફરીથી ચાલુ કરી દેજો ઓકે ક્યાં અટકતા નહીં અટકશો તો તમને લોસ છે ઓકે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં તમારા માતા પિતાના સપના પૂરા કરતા રહો જય હિન્દ જય ભારત